ડીસાના ધારાસભ્ય વિકાસના નામે ખોટી પ્રસિદ્ધિ મેળવવાની એક પણ તક ચૂકતા નથી અને પ્રસિદ્ધિ ક્યાં છે તેની શોધમાં હવે ધારાસભ્ય શશિકાંત પંડ્યા એટલા તો ગાંડા થઈ ચૂક્યા છે કે તે શું કરી રહ્યા છે અને ક્યાં કરી રહ્યા છે તેનું પણ ભાન નથી રાખી રહ્યા. સાવ ખોટી પ્રસિદ્ધિ મેળવવાની એક પણ તક જતી નથી કરી રહ્યા. જે કામ પોતાના દ્વારા કરવામાં આવ્યા હોય તે માટે ધારાસભ્ય પ્રસિદ્ધિના તાયફા કરે તો માની શકાય, પરંતુ જેમાં તેમને કોઈ લેવા દેવા નથી તેવા કામોમાં પણ પ્રસિદ્ધિ કમાવા ધારાસભ્ય શશિકાંત પંડ્યા કૂદી રહ્યા છે. ધારાસભ્ય શશિકાંત પંડ્યાને હવે પોસ્ટરો ઉપર ફોટો લગાવવાનો પણ મોટો અવરખો થયો છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં મોટા મોટા પોસ્ટરો ઉપર સ્મિત સાથે પોતાના મોટા મોટા ફોટા લગાવી દાવો કરી રહ્યા છે કે જાણે તે વિકાસનો પર્યાય બની ગયા હોય. તાજેતરમાં જ શશિકાંત પંડ્યા દ્વારા કાંટગામથી રાણપુર તરફ અંબિકા કોલ્ડ સ્ટોરેજ નજીકથી પસાર થતી કેનાલ ઉપર રસ્તો મંજૂર કરવાની મોટી મોટી જાહેરાત કરી છે અને તેના પોસ્ટરો પણ ચીપકાવ્યા છે. તો ધારાસભ્ય શશિકાંત પંડ્યાના ભક્તો પણ લોકોને ગેરમાર્ગે દોરવાની કોઈ પણ કસર બાકી નથી રાખી રહ્યા અને સોશિયલ મીડિયામાં પૂરજોશથી આ દુષ્પ્રચાર ચલાવી રહ્યા છે. આ અંગે અમે તપાસ કરી તો સત્ય કંઈક અલગ જ સામે આવ્યું છે. પોસ્ટરોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 50 વર્ષ જૂની ખેડૂતોની મલોક માગણીના પગલે નાંદોત્રા માઇનોર કેનાલ ઉપર અંબિકા કોલ્ડ સ્ટોરેજથી 8 કિલોમીટરનો ડામર રોડ પાસ કરવામાં આવ્યો તેથી ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર. આ દાવાની સત્યતા અમે તપાસી તો જાણવા મળ્યું કે આ માર્ગ નહેરોના રખરખાવ માટે સિંચાઈ વિભાગ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને સરકારે નહેરોની સલામતી માટે આ માર્ગ મંજૂર કર્યો છે. એટલે કે આ મંજૂર કરાયેલ માર્ગ કોઈ રાહદારી માર્ગ નથી. આવા રસ્તા ઉપર લોકો કાયદેસર પસાર થઈ શકતા નથી. પરંતુ ધારાસભ્ય શશિકાંત પંડ્યાને તો તેનાથી શું મતલબ? બસ કામ કોઈ પણ મંજૂર કરાવે તેમને તો જસ કાઢવા પહોંચી જવાનું અને મોટા મોટા પોસ્ટરો ઉપર પોતાનો હાથ જોડતો ફોટોગ્રાફ લગાવી દેવાનો. બાકીનું કામ તો તેમના પ્રેમમાં કે સ્વાર્થમાં ધૂતરાષ્ટ્ર બનેલા કેટલાક ભક્તો કરી રહ્યા છે અને ભોળી પ્રજાને છેતરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર ધારાસભ્યના અંધભક્તો જે માર્ગને લઈને ધારાસભ્યને મસીહા ચિત્રી રહ્યા છે અને ધારાસભ્ય દ્વારા ખેડૂતોની 50 વર્ષ જૂની માગણીની વાત સંતોષી હોવાનું જણાવી રહ્યા છે તે માર્ગ રાહદારી રસ્તો નથી તેવું સિંચાઈ વિભાગ પણ જણાવી રહ્યું છે. સાંભળો સિંચાઈ વિભાગના અધિકારી શું કહી રહ્યા છે આ માર્ગને લઈ. કેનાલની બાજુમાંથી પસાર થતો રસ્તો એ કેનાલના ઉપયોગ હેતુ તેમજ કેનાલના ઇન્સ્પેક્શન માટે બનાવવામાં આવેલ હોય. જે રસ્તાની આપ વાત કરી રહ્યા છો એ રસ્તો કેનાલની બાજુનો એ રાહદારી રસ્તો નથી. હાલમાં કોઈ એવો બન્યો નથી, પરંતુ એ રસ્તો જે કેનાલની નાંદોત્રા ડિસ્ટ્રિક્ટ છે એની બાજુમાં જે સર્વિસ રોડ હાલ કાચો છે બરાબર, એ કેનાલના અધિકારીઓને એના અધિકારીઓ માટે જ એના કેનાલના ઇન્સ્પેક્શન હેતુથી બનાવવામાં આવેલો છે. જે રસ્તો રાહદારી નથી, તે રસ્તાનો ઉપયોગ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા જ કરવામાં આવે છે. ડીસા શહેર અત્યારે અનેક સમસ્યાથી પીડાઈ રહ્યું છે. ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળીએ તો વિકાસના નામે ડીસા શહેરનો તો દાટ વાળી દીધો છે અને જેથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યારે વિકાસની સાચી જરૂર તો શહેરના રસ્તા સુધારવાની છે અને શહેરની જવાબદારીથી ધારાસભ્ય પણ ભાગી શકે તેમ નથી. ગામડાઓનો વિકાસ કરે તે ખૂબ જ સારી બાબત છે, પરંતુ જ્યાં રાહદારીઓની અવરજવર કરવા ઉપર જ પ્રતિબંધ હોય તેવી જગ્યા ઉપર વિકાસ કામોના ખાતમુહૂર્ત ખેડૂતો માટે કેટલા ઉપયોગી સાબિત થઈ શકે તેનો જવાબ માન્ય ધારાસભ્ય જ આપી શકે. કોઈ પણ આગેવાનોએ ન ભૂલવું જોઈએ કે ડીસાની પ્રજા મૂર્ખ નથી. શશિકાંત પંડ્યા જે રીતે લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે તે ડીસાના તમામ લોકોને ખબર છે. સત્તામાં આવ્યા બાદ ધારાસભ્ય શશિકાંત ભાન ભૂલી ગયા છે અને કોરોના કાળ દરમિયાન ક્યારેક ઘોડા ઉપર ચડી જાય છે તો ક્યારેક આવા ખોટા ખોટા કામો કરવાના દાવા કરી રહ્યા છે અને પોસ્ટરોમાં ચમકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્યનો આ બાલીસ પ્રયાસ ધારાસભ્યની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે. શશિકાંત પંડ્યાને પોતાની છબીની દરકાર હોય કે ન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીને નુકસાન ભોગવવું ન પડે તે માટે પણ અને ધારાસભ્યની ગરિમા જાળવી રાખવા માટે પણ પ્રજાજોગ નિવેદન આપી તેમના ઉપર થઈ રહેલા આક્ષેપોનો જવાબ આપે તે ખૂબ જ જરૂરી છે.